नमस्कार विद्यार्थी मित्रों, उडना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाळा वती हूँ आप सौनो हार्दिक स्वागत करू छू। धोरण सात गणित प्रकरण नंबर 11 परिमिति अने क्षेत्रफळ। विद्यार्थी मित्रों, आपणे आ प्रकरणमां आगळना विडियोमां स्वाध्याय 11.2 ना प्रश्ननो अभ्यास करी गया छीए। हवे आजे आपणे स्वाध्याय 11.3 ना प्रश्ननो अभ्यास करीशुं, जेमां आपणे वर्तुळनो परिघ अने वर्तुळनो क्षेत्रफळ शोधवाना दाखलાઓનો અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ। હવે આપણે જોઈશું સ્વાધ્યાય 11.3 વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ આધારિત દાખલાઓ તથા વ્યવહારિક દાખલાઓની સમજ। સ્વાધ્યાય 11.3 પ્રશ્ન નંબર 1, નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો। વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો પરિઘ એટલે વર્તુળની ફરતેનું માપ। આપણે જેમ ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધતા હતા કે આપણે બધી બાજુનો માપ લઈને સરવાળો કરીને ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધતા હતા, તેમ વર્તુળની બહારની બાજુનો માપ એને આપણે પરિઘ કહીએ છીએ। પાઈની કિંમત 22/7 લેવાની છે। આપણને અહીં શું કીધું છે, પાઈ બરાબર 22/7 લો। તો ચાલો હવે આપણે દાખલાઓ જોઈએ। દાખલા નંબર 1, 14 સેન્ટીમીટર। વિદ્યાર્થી મિત્રો, આપણને વર્તુળની ત્રિજ્યા આપી છે 14 સેન્ટીમીટર, બીજા દાખલામાં 28 મિલીમીટર અને ત્રીજા દાખલામાં 21 સેન્ટીમીટર। આમ આપણને 3 દાખલા આપ્યા છે જેમાં આપણને વર્તુળની ત્રિજ્યા આપેલી છે। ચાલો આપણે વર્તુળનો પરિઘ શોધીએ। દાખલા નંબર 1, વર્તુળની ત્રિજ્યા આર બરાબર 14 સેન્ટીમીટર। તમે અહીં જોઈ શકો છો આપણને ત્રિજ્યા આર, આપણે ત્રિજ્યાને શું લખશું, આર તરીકે લખશું। આર ત્રિજ્યા આર બરાબર 14 સેમી। હવે આપણને વર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર આપ્યું છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ વર્તુળના પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr। પાઈની કિંમત આપણને 22/7 લેવાની કીધી છે। ચાલો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ, 2 ના 2 એમ જ રહેવા દઈશું। પાઈની કિંમત 22/7 અને આર ત્રિજ્યા આપણને આપી છે 14, તો આપણે 14 લખીશું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગ ઉડાડીએ તો 14ના ભાગ પડે છે 7 × 2 = 14, 7 ઉડી જશે એટલે 2 × 22 × 2, આમ 22 × 44 અને 44 × 88, તો આપણને વર્તુળનો પરિઘ મળે છે 88 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો વર્તુળના પરિઘના સૂત્રમાં આપણે કિંમતો મૂકવાની છે અને દાખલા કરવાના છે। ચાલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ। વર્તુળની ત્રિજ્યા આપણને આર આપી છે 28 મિલીમીટર, દાખલા નંબર 2માં આપણને ત્રિજ્યા 28 મિલીમીટર આપી છે, એટલે કે આપણને આર 28 મિલીમીટર આપ્યો છે। વર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr। વિદ્યાર્થી મિત્રો 2 ના 2 એમ જ રહેવા દઈશું, ગુણ્યા પાઈની કિંમત આપણે 22/7 લખીશું, ગુણ્યા આર આપણને 28 આપ્યા છે તો 28 લખીશું। તમે અહીં જોઈ શકો છો આપણે 28ના ભાગ પાડ્યા છે, 7 × 28, 7 ઉડી જશે તો 2 × 22 × 4, 22 × 44 અને 44 × 4 કરીશું તો 176 મિલીમીટર થશે। તો વર્તુળનો પરિઘ કેટલો થશે, 176 મિલીમીટર। એવી જ રીતે દાખલા નંબર 6 જોઈએ તો તેમાં આપણને વર્તુળની ત્રિજ્યા આપી છે 21 સેન્ટીમીટર, કેટલી આપી છે, વર્તુળની ત્રિજ્યા આર બરાબર 21 સેન્ટીમીટર। ચાલો વર્તુળનો પરિઘ શોધીએ 2πr, 2 ના 2 એમ જ રહેવા દઈશું, પાઈની જગ્યા લખીશું 22/7 અને આર આપણને આપ્યો છે 21, તો 21ના આપણે ડાયરેક્ટ ભાગ જ પાડી લીધા છે, 7 × 21, 7 ઉડી જશે એટલે 2 × 22 × 3, 22 × 44 અને 44 × 3 કરીશું તો 132 સેન્ટીમીટર થશે। તો આ રીતે આપણે ત્રિજ્યા પરથી વર્તુળનો પરિઘ શોધી શકીએ। હવે તમને ખબર પડી ગઈ હશે વર્તુળના પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr।
ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. નીચેના વર્તુળોના ક્ષેત્રફળ ગણો જ્યાં પાઈની કિંમત 22/7 લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 માં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ એટલે વર્તુળે સમતલ સપાટી પર રોકેલી જગ્યા. આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અને અહીં પણ આપણે પાઈની કિંમત 22/7 લેવાની છે. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં પહેલો દાખલો એ ત્રિજ્યા આપણને 14 મિલીમીટર આપી છે. તો ચાલો જોઈએ દાખલા નંબર 1. વર્તુળની ત્રિજ્યા r બરાબર 14 મિલીમીટર. આપણને અહીં r મળી ગયો છે 14 મિલીમીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાઈ r નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, વર્તુળનું પરિઘ માટે 2πr અને અહીં પાઈ r નો વર્ગ, આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. અહીં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે સૂત્ર લખીશું પાઈ r નો વર્ગ. પાઈની કિંમત આપણે કીધી છે 22/7 લેવાનું, તો આપણે પાઈની જગ્યાએ લખીશું 22/7. હવે r નો વર્ગ એટલે આપણને ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા 14 આપી છે, 14નો વર્ગ થશે. હવે આપણે 22/7 14નો વર્ગ એટલે આપણે 14×14 એમ બે વાર લખી શકીએ. હવે તમે જોઈ શકો છો આપણે 14ના ભાગ પાડીએ 7×2 14, 7 ઉડી જશે એટલે શું બાકી રહેશે, 22×2×14 14×28 એટલે 22×28 ગુણાકાર કરીશું તો 616 મીટરનો વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ક્ષેત્રફળના દાખલામાં પણ સમજ પડી હશે. ત્રિજ્યા આપણને આપી હતી તેના પરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ. ચાલો હવે જોઈશું દાખલા નંબર 2. વર્તુળનો વ્યાસ, આપણને અહીં વ્યાસ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી હોય છે, અડધી હોય છે, અને વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો હોય છે, બમણો હોય છે. આપણે આગળના ધોરણમાં આ ભણી જ ગયા છીએ. અહીં તમને વર્તુળનો વ્યાસ d 49 મીટર આપ્યો છે. હવે આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણને r ની જરૂર પડે એટલે કે ત્રિજ્યાની જરૂર પડે. તો અહીં આપણે ત્રિજ્યા શોધીશું. વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. આપણને જે વ્યાસ આપ્યો છે તેને આપણે ભાગ્યા 2 કરીશું તો 49/2 મીટર થશે. કેટલી થશે આપણી ત્રિજ્યા, 49/2. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ભાગ નથી ઉડાડતા, 49/2 જ રહેવા દઈશું કારણ કે આગળ પછી આપણે એના ભાગ ઉડાડવાના છે. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે શોધીશું વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાઈ r નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, પાઈની કિંમત આપણને 22/7 લેવાની કીધી છે તો આપણે અહીં પાઈની કિંમત લખીશું 22/7 ગુણ્યા r નો વર્ગ એટલે 49/2. આપણે આગળ ત્રિજ્યા શોધી છે, આપણને વ્યાસ આપ્યો હતો તેના પરથી આપણે ત્રિજ્યા શોધી હતી, વ્યાસ ભાગ્યા 2, તો 49/2 નો વર્ગ. હવે આપણે 22/7 × 49/2 × 49/2 વર્ગ છે એટલે આપણે બે વાર વર્ગ કાઢી નાખીએ તો આપણે બે વાર લખીશું. હવે તમે જોઈ શકો છો તો આપણે 22ના ભાગ પાડ્યા છે, 11×22/7. હવે 60×49/2 અને આ 49/2 ને આપણે એમ જ રહેવા દઈશું. તમે જોઈ શકો છો 7 ઉડી જશે અને અહીં 2 પણ ઉડી જશે, અહીં 2 અને આ 2 પણ ઉડી જશે. તો શું બાકી રહે છે, 11×60×49/2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11/57×49 કરીશું તો 3773/2 થશે. આપણે ભાગાકાર કરીએ તો 1886.5×2, 2 ઉડી જાય તો આપણો જવાબ આવે છે 1886.5 મીટરનો
वर्ग। आपणे क्षेत्रफळ शोध्युं छे एटले अहीं आपणे मीटरनो वर्ग लखीशुं। परिघ शोधीए त्यारे आपणे खाली मीटर ज लखीए छीए, परंतु क्षेत्रफळ शोधीए त्यारे आपणे मीटरनो वर्ग लखवो पड़े। तो चलो तमने अहीं दाखला नंबर 2 मां पण समज पड़ी गई हशे। हवे आपणे दाखला नंबर सी जोईए। અહીં તમને વર્તુળની ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર, એટલે કે આર આપણને આપ્યો છે 5 સેમી। હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો પાઈ આરનો વર્ગ, પાઈની કિંમત મૂકીશું 22/7, આર આપણને આપ્યા છે 5, 5નો વર્ગ, વર્ગ કાઢી નાખીએ એટલે આપણે 5×5 લખી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 7ને ઉડાડી શકતા નથી, તો શું કરીશું, આપણે ડાયરેક્ટ જ ગુણાકાર કરી દઈશું। 22×5=25/7। હવે 22 અને 25નો ગુણાકાર કરીએ તો 550/7 થશે। 550/7 કરીશું તો આપણને 78.57 સેન્ટીમીટરનો વર્ગ, આ આપણું વર્તુળનું ક્ષેત્રફળ થશે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2માં વર્તુળનો પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળ શોધવાના દાખલામાં તમને સમજ પડી ગઈ હશે। વર્તુળનું પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr અને ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે πr નો વર્ગ। આ રીતે તમે પરિઘ અને ક્ષેત્રફળ શોધી શકો છો। ચાલો હવે આપણે કેટલાક વ્યવહારુ દાખલાઓ જોઈએ। દાખલા નંબર 3, એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પરિઘ આપ્યો છે, તો તેની ત્રિજ્યા શોધો। આપણે ત્રિજ્યા શોધવાની છે અને પછી તેનું ક્ષેત્રફળ શોધો। આપણે પાઈની કિંમત 22/7 લેવાની છે। તો ચાલો આ દાખલો જોઈએ। વર્તુળનો પરિઘ બરાબર 2πr, આપણને ખબર જ છે વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે, 2πr। આપણને પરિઘ આપી દીધો છે 154, તો આપણે પરિઘની જગ્યાએ શું લખીશું, 154, 2 ના 2 એમ જ રહેવા દેશું। વિદ્યાર્થી મિત્રો, પાઈની કિંમત પણ આપણને ખબર જ છે 22/7, તો હવે આપણે ત્રિજ્યા શોધવાની છે એટલે કે આર શોધવાનો છે, તો તે આપણે શોધી શકીએ। અહીં આપણને બાકીની બધી કિંમત મળી ગઈ છે, પરિઘ મળી ગયો છે, પાઈની કિંમત પણ આપણને આપી છે, તો આર શોધવાનો છે। આર શોધવાનો છે એટલે બરાબરની પહેલાં આપણે લઈ લઈએ, આર બરાબર 154×7। વિદ્યાર્થી મિત્રો, આ જે 154 છે તેનો ગુણાકાર 7 સાથે થશે અને નીચે 22×2। ચાલો હવે તમે જોઈ શકો છો 154ના ભાગ પાડ્યા છે 22×7, 22×22 ઉડી જશે, તો શું બાકી રહે છે, 7×7=49/2, એટલે કે આપણી ત્રિજ્યા આવશે 49/2 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રિજ્યા મળી ગઈ છે, તમારે એને ભાગ ઉડાડવા હોય તો 24.5 મીટર એમ પણ લખી શકો, પરંતુ આપણે આ 49/2 એ જ ત્રિજ્યા ગણીશું। ચાલો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે। આપણને ત્રિજ્યા મળી ગઈ છે, આર મળી ગયો છે કેટલો, 49/2। હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ πr નો વર્ગ, પાઈની કિંમત આવશે 22/7, આર 49/2×49/2। આપણે હવે ભાગ ઉડાડીએ, 22ના ભાગ પાડીએ 11×2=22 અને 7×7=49। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણે ભાગ ઉડાડ્યા છે, 2×2 ઉડી જશે, 7×7 ઉડી જશે, તો શું બાકી રહે છે, 11×7×49, 11 77 77×49/2। ગુણાકાર કરીશું 77×49 એટલે 3,700/2 થશે। હવે આપણે ભાગ પાડીએ તો 1,886.5×2 ઉડી જશે, તો આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળશે 1,886.5 મીટરનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને પરિઘ આપ્યો હતો તેના પરથી આપણે સૌ પ્રથમ ત્રિજ્યા શોધી,
तो आपने त्रिज्या मळे छे 24/5 अने त्यारबाद आपणे वर्तुळनो क्षेत्रफळ शोध्यो तो ते आपणे मळे छे 1886.5 मीटरनो वर्ग। तो विद्यार्थी मित्रों तमने अही दाखला नंबर 3 मां पण समझ पड़ी गई हशे। चालो हवे आपणे आगळ जोईए दाखला नंबर 4। एक माळी 21 मीटर व्यासवाळा बागनी फरते थी बंद करवा मांगे छे। आपणी पासे एक बाग छे तेनो व्यास केटलो आपेलो छे आपणे 21 मीटर। हवे आ बागने फरते थी बंद करवानो छे। विद्यार्थी मित्रों ध्यान आपजो फरते थी एटले बहारनी बाजुथी आपणे एने बंद करवानो छे। जो ते दोरडाने बाग फरते बे वार फेरववा मांगे केटली वार फेरवे बे वार तो तेने केटलू दोरडू जोईशे एटले के दोरडानी लंबाई शोधो। आपणे शुं शोधवानुं छे दोरडानी लंबाई शोधवानी छे। हवे आपणे एम कीधुं छे के जो दोरडानी किंमत 1 मीटरना 4 रुपया होय तो दोरडानी किंमत शोधो। आपणे 1 मीटर दोरडानी किंमत 4 रुपया आपी छे तो दोरडानी किंमत शोधवानी છે। આપણે પાઈની કિંમત કેટલી લેવાની છે 22/7 લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે દાખલો જોઈએ। આપણે બાગની ફરતેથી બંધ કરવાનો છે એટલે આપણે શું શોધવો પડશે અહીં બાગનો વર્તુળાકાર બાગનો પરિઘ શોધવો પડશે। બાગ વર્તુળાકાર છે એટલે આપણે તેનો પરિઘ શોધવો પડશે। હવે પરિઘ શોધવા માટે આપણને આરની જરૂર પડે એટલે કે ત્રિજ્યાની જરૂર પડે। અહીં આપણને વ્યાસ આપ્યો છે વ્યાસ 21 મીટર આપ્યો છે તો આપણે ત્રિજ્યા શોધવી પડશે। ત્રિજ્યા શોધવા માટે આપણે શું કરીશું વ્યાસ ભાગ્યા 2 એટલે કે 21/2 મીટર કરીશું। ચાલો હવે આપણે વર્તુળનો પરિઘ શોધીએ। હવે આપણે વર્તુળાકાર બાગનો પરિઘ શોધીએ તો બાગનો પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr। 2/2 એમ જ રહેવા દેશું પાઈની કિંમત 22/7 અને આર આપણે આગળ શોધ્યો 21/2। વિદ્યાર્થી મિત્રો 21ના ભાગ પાડ્યા 7 * 21 તમે અહીં જોઈ શકો છો 7 * 21 7 અને 7 ઉડી જશે આ 2 અને 2 પણ ઉડી જશે તો હવે બાકી રહેશે 22 * 3 તો 22 * 66 મીટર એ બાગનો પરિઘ થશે। શું થશે બાગનો પરિઘ 66 મીટર। હવે આપણને શું કીધું છે કે બાગની ફરતે 2 વખત આપણે દોરડાને ફેરવવાનું છે। 1 વખત ફેરવીએ તો 66 મીટર 2 વખત ફેરવવું હોય તો આપણે દોરડાની લંબાઈ કેટલી જોઈશે 2 * 66 અહીં આપણે 2 * 66 કરીશું એટલે 132 મીટર દોરડું આપણને જોઈશે। એક બાગની ફરતે આપણે દોરડાને ફેરવવાનું છે બંધ કરવાનો છે તો આપણને કેટલું દોરડું જોઈશે 132 મીટર। ચાલો હવે આપણને શું કીધું છે કે 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા તો 132 મીટર દોરડા માટે કેટલા રૂપિયા જોઈએ તો આપણે ગુણાકાર કરીશું 4 * 132 તો 528 રૂપિયા દોરડાની કિંમત થશે। 1 મીટર દોરડું ખરીદવું હોય તો 4 રૂપિયા જોઈએ તો 132 મીટર દોરડા માટે 528 રૂપિયા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં આ દાખલામાં સમજ પડી ગઈ હશે આપણે વર્તુળાકાર બાગની ફરતે બંધ કરવા માટે દોરડું લગાવવાનું છે। વર્તુળનો પરિઘ બાગનો પરિઘ છે 66 મીટર એટલે કે એકવાર આપણે દોરડું લગાવીએ તો 66 મીટર દોરડું જોઈએ। આપણે એવું 2 વાર લગાવવાનું છે એટલે આપણને 132 મીટર દોરડું જોઈશે। હવે 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા તો 132 મીટર દોરડાની કિંમત કેટલી આપણે ગુણાકાર કરીએ તો 528 રૂપિયા દોરડાની કિંમત થાય છે। તો ચાલો તમને અહીં આ દાખલામાં સમજ પડી ગઈ હશે હવે આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈશું દાખલા નંબર 5। 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો અહીં પાઈની કિંમત આપણને 3.14 કીધી છે કેટલી કીધી છે 3.14 આપણે આગળ પાઈની કિંમત 22/7 લેતા હતા હવે અહીં આપણે પાઈની કિંમત 3.14 લેવાની છે।
ચાલો હવે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી આપણે 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવાનો છે। તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો વર્તુળાકાર કાગળની ત્રિજ્યા આ જે મોટો આર છે એ 4 સેમી છે। આપણે કેપિટલ આર વડે દર્શાવ્યું છે એની ત્રિજ્યા કેટલી છે 4 સેમી અને અંદરનો જે વર્તુળાકાર કાગળ છે એની ત્રિજ્યા સ્મોલ આર વડે દર્શાવી છે 3 સેમી। હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખબર જ છે પાઈ આરનો વર્ગ। ચાલો તો હવે આપણે આગળ જોઈએ। હવે આપણે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે। આપણો જે બહારના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ છે તેનાથી તેમાંથી આપણે અંદરના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળને બાદ કરી દઈશું એટલે બાકીનું જે કાગળ છે તેનું ક્ષેત્રફળ આપણને મળી જશે। હવે બહારના વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું તો આપણે બહારના કાગળનું ક્ષેત્રફળ શોધવા માટે પાઈ આરનો વર્ગ આ કેપિટલ આર વાળું સૂત્ર લખીશું ઓછા પાઈ આરનો વર્ગ। અંદરના વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સ્મોલ આર વાળું સૂત્ર લખીશું। હવે તમે જોઈ શકો છો પાઈ અને પાઈ બંનેમાં સરખા છે એટલે આપણે પાઈને બહાર લઈ લઈશું અને કૌંસની અંદર આરનો વર્ગ ઓછા આરનો વર્ગ કેપિટલ આરનો વર્ગ ઓછા સ્મોલ આરનો વર્ગ। હવે આપણે કેપિટલ આર માટે 4 ત્રિજ્યા ધારી જોઈ છે અને સ્મોલ આર માટેની ત્રિજ્યા છે 3 એટલે 4 નો વર્ગ ઓછા 3 નો વર્ગ। પાઈની કિંમત આપણને 3.14 કીધી છે તો તે લખીશું 4 નો વર્ગ એટલે 4 × 4 અને 3 નો વર્ગ એટલે 3 × 3। હવે 4 ચોક 16 અને 3 ડાલી 9 16 માંથી 9 જાય એટલે કેટલા વધે છે 7 વધે છે। 3.14 × 7 કરીશું તો 21.98 સેન્ટીમીટરનો વર્ગ। તો બાકીના જે કાગળનું ક્ષેત્રફળ છે તે કેટલું થશે 21.98 સેન્ટીમીટરનો વર્ગ। આપણે 4 સેમી ત્રિજ્યાવાળા કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દૂર કરીએ તો બાકીના જે કાગળનું ક્ષેત્રફળ મળે છે તે 21.98 સેન્ટીમીટરનો વર્ગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં દાખલા નંબર 5માં સમજ પડી ગઈ હશે। ચાલો હવે આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈશું દાખલા નંબર 6। 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાઢના લેસ મૂકવા માંગે છે। વિદ્યાર્થી મિત્રો એક વર્તુળાકાર ટેબલ ક્લોથ છે 1.5 મીટર વ્યાસવાળો તેની ફરતે સાઢના શું મૂકવા માંગે છે લેસ મૂકવા માંગે છે। તો લેસની લંબાઈ શોધો આપણને કેટલી લેસ જોઈશે તે લંબાઈ શોધવાની છે અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો। વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળ બાગવાળો દાખલો જોઈ ગયા છે તે જ પ્રકારનો દાખલો અહીં છે। તો ચાલો જોઈએ આપણને અહીં વર્તુળાકાર ટેબલ ક્લોથનો વ્યાસ આપ્યો છે 1.5 મીટર। હવે આપણે ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા આપણે શું કરીશું 1.5 ના છેદમાં 2 ત્રિજ્યા શોધવા માટે આપણે શું કરીશું તો વ્યાસ ભાગ્યા 2 કરીશું એટલે કે 1.5 ના છેદમાં 2 મીટર। હવે આપણે વર્તુળાકાર ટેબલ ક્લોથની ફરતે લેસ મૂકવાની છે ક્યાં મૂકવાની છે ફરતે તો આપણે એનો પરિઘ શોધવો પડશે। આ જે વર્તુળાકાર ટેબલ ક્લોથ છે તેનો આપણે શું શોધવો પડશે પરિઘ શોધવો પડે। તો ચાલો વર્તુળનો પરિઘ શોધવા માટેનો સૂત્ર 2πr। ચાલો આપણે 2 ના 2 લખીશું પાઈની કિંમત આપણને અહીં 3.14 લેવાની કીધી છે તો 3.14 × r ની જગ્યાએ આપણે શું મૂકીશું 1.5 ના છેદમાં 2 આપણે અહીં ઉપર r શોધ્યો છે 1.5 ના છેદમાં 2। ચાલો હવે આપણે ભાગ ઉડાડીએ। હવે તમે જોશો તો 2 અને 2 ઉડી જાય એટલે 3.14 × 1.5 આપણે ગુણાકાર કરીશું તો 4.71 મીટર લેસની જરૂર પડે। આપણે વર્તુળાકાર ટેબલ ક્લોથનો પરિઘ શોધ્યો 4.71 મીટર એટલે આપણને લેસ કેટલી જોઈશે 4.71 મીટર લેસ જોઈશે। હવે આપણને શું કીધું છે કે 1 મીટર લંબાઈની લેસની કિંમત 15 રૂપિયા
तो 4.71 मीटर लेसनी किंमत केटली थशे? तो 15 × 4.71 करीशुं तो शुं मळे छे आपणे? 70.65 रुपया लेसना थाय छे। तो विद्यार्थी मित्रों, आपणे लेसनी लंबाई 4.71 मीटर शोधी अने लेसनी किंमत 70.65 रुपया थशे। तो अहीं तमने दाखला नंबर 6 मां समझ पड़ी गई हशे। आपणे एक वर्तुळाकार टेबल क्लॉथनी फरते लेस लगावानी छे, तो केटली लेस जोईए? लेसनी लंबाई शोधवानी छे, तो आपणे शुं शोधवुं पड़े? तो आपणे टेबल क्लॉथनो परिघ शोधवो पड़े, जेटलो परिघ एटली लेस आपणने जोईए। હવે આપણને 1 મીટર લેસની કિંમત 15 રૂપિયા આપી છે, તો આપણને 4.71 મીટર લેસની કિંમત કેટલી થશે? તો આપણે ગુણાકાર કરીશું તો 70.65 રૂપિયા થશે। ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 7। બાજુમાં દર્શાવેલા અર્ધવર્તુળાકાર આકૃતિ વ્યાસ સહિત પરિમિતિ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં પરિમિતિ શોધવાની છે। આપણને ખબર જ છે પરિમિતિ એટલે કોઈ પણ વસ્તુની બધી બાજુનો, કોઈ પણ આકૃતિ આપણને બંધ આકૃતિ આપી હોય તેની બધી બાજુનો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે। હવે અહીં અર્ધ વર્તુળાકારની પરિમિતિ શોધવાની છે। આપણને વ્યાસ આપ્યો છે, અર્ધ વર્તુળાકારનો વ્યાસ 10 સેમી। આપણે આકૃતિ જોઈએ એટલે આપણને ખબર પડશે। તમે જોઈ શકો છો અહીં એક અર્ધવર્તુળાકાર આકૃતિ જોઈ શકો છો। અહીં જે નીચેનો ભાગ છે તે 10 સેન્ટીમીટર એટલે કે આપણને વ્યાસ આપ્યો છે। હવે આપણે ત્રિજ્યા શોધવાની છે, તો 10/2 સેન્ટીમીટર એટલે 5 સેન્ટીમીટર થશે। આપણી ત્રિજ્યા કેટલી થશે? 5 સેન્ટીમીટર। હવે વિદ્યાર્થી મિત્રો, વર્તુળના પરિઘ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર હતું, 2πr। કેટલું હતું? 2πr। પરંતુ અહીં અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળ છે એટલે આપણે 2πr/2 અડધું કરવાનું છે। તો અર્ધવર્તુળનો પરિઘ બરાબર 2πr/2। હવે જોઈ શકો 2 અને 2 ઉડી જાય એટલે શું બાકી રહેશે? πr। તો અર્ધવર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર કયું થશે? πr। વર્તુળનો પરિઘ શોધવું હોય તો 2πr અને અર્ધવર્તુળનો પરિઘ શોધવું હોય તો πr। ચાલો હવે આપણે πr કિંમત મૂકીએ। πની કિંમત 22/7 અને ત્રિજ્યા r એ આપણને 5 મળી છે। હવે 22 × 5 કરીશું તો 110/7 ભાગ 110/7 કરીએ તો 15.71 સેન્ટીમીટર। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં જે આ અર્ધવર્તુળ છે તેનો પરિઘ મળી ગયો, આ જે અર્ધવર્તુળ છે તેનો પરિઘ આપણને મળી ગયો 15.71 સેન્ટીમીટર। ચાલો હવે પરિમિતિ શોધવાની છે। પરિમિતિ શોધવી હોય તો શું કરવું પડે? આપણે સરવાળો કરવો પડે। તો આપણને જે આ અર્ધવર્તુળનો પરિઘ મળ્યો 15.71 તે અને આ જે વ્યાસ છે તે આપણે બંનેનો સરવાળો કરીશું એટલે આપણને પરિમિતિ મળશે। તો વર્તુળ અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પરિઘ વત્તા વ્યાસ, આ જે પરિઘ હતો તે અને આ વ્યાસ એનો સરવાળો કરીશું તો આપણને પરિઘ 15.71 સેન્ટીમીટર મળ્યો છે અને વ્યાસ આપણને આપ્યો છે 10 સેન્ટીમીટર। બંનેનો સરવાળો કરીએ તો 25.71 સેન્ટીમીટર થશે। તો આપણે કહી શકીએ કે આપણને જે આ અર્ધવર્તુળાકાર આકૃતિ આપી છે તેની પરિમિતિ 25.71 સેન્ટીમીટર છે। તો તમને અહીં દાખલા નંબર 7માં પણ સમજ પડી ગઈ હશે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.3માં પ્રશ્ન 1-7નો અભ્યાસ કર્યો। આ પ્રશ્ન તમારે નોટમાં સારા અક્ષરે કરવાના છે। ચાલો અહીં પૂર્ણ કરીએ, બાકીના પ્રશ્નોનો અભ્યાસ હવે આપણે આગળના વિડીયોમાં કરીશું।